તો વિદ્યાર્થી મિત્રો મજામાં. હવે સ્ટાર્ટ કરીએ નેક્સ્ટ થિયરી, એટલે કે લેન્સ નું સંયોજન. તો સેજ રિવાઇઝ કરી લઈએ. લાસ્ટ લેક્ચર માં આપણે જોયું હતું કે આપણી પાસે જો એક લેન્સ હોય અને વસ્તુ યુ અંતરે રહેલી હોય, પ્રતિબિંબ બી અંતરે મળતું હોય અને આ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ એફ હોય, -1/u + 1/v = 1/f આવું સૂત્ર આપણે લીધેલું હોય. હવે મિત્રો બેઝિકલી શું હોય કે રોજબરોજના જીવનમાં આપણે કોઈ નિર્ધારિત પાવર જોતો હોય તો એના માટે મારે લેન્સ નું કોમ્બિનેશન કરવું પડે. બે લેન્સ છે એને શ્રેણીમાં જોડવા પડે, એક જાડો લેન્સ હોય એક પાતળો લેન્સ હોય. કહેવાનો મતલબ એ છે કે અલગ અલગ કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સ જે છે એને મારે શ્રેણીમાં જોડી અને પછી કંઈક ને કંઈક કોમ્બિનેશન બનાવવું પડે. તો હવે જે થિયરી છે એ છે સંપર્કમાં રહેલા પાતળા લેન્સ નું સંયોજન. તો કન્સિડર કરીએ કે મારી પાસે આ એક લેન્સ છે અને એના સંપર્કમાં રહેલો આ બીજો લેન્સ છે. ઓલરાઈટ, બંને લેન્સ પાતળા છે પણ એક સરખી થિકનેસ ધરાવતા નથી. એટલે માની લઈએ કે પહેલો જે લેન્સ છે એના માટે કેન્દ્ર લંબાઈ છે F1 અને બીજો જે લેન્સ છે એના માટે કેન્દ્ર લંબાઈ છે F2. ઓકે, હવે ફોર એક્ઝામ્પલ વસ્તુ અહીંયા છે O ઉપર. ઓકે, તો આપણે ધારી લઈએ કે અહીંયાથી વસ્તુમાંથી નીકળતું કિરણ એ લેન્સ F ઉપર જશે, ત્યાં એના જે કઈ વક્રી ભવનની ક્રિયાઓ થવાની હોય એ થઈ અને લેન્સ બે ઉપર જશે, ત્યાંથી પાછું એક વક્રી ભવન થઈ અને અહીંયા મને એક ઇમેજ આપશે આઈ. હવે મિત્રો જો આપણી પાસે લેન્સ નંબર બે ન હોત તો શું થાત? તો લેન્સ એક જે છે એમાંથી નીકળતું કિરણ છે ને એ અહીંયા ક્યાંક આઈ ડેશ પ્રતિબિંબ બનાવત, બરાબર. પણ આપણી પાસે કેટલા લેન્સ છે? બે. તમને યાદ હોય તો મેં તમને પહેલા એક સૂત્ર સમજાવેલું હતું, એક વક્ર સપાટી વડે થતું વક્રી ભવન. ત્યાર પછી આપણે શું કરેલું, જે સૂત્ર તારવેલું એ બે વક્ર સપાટી વડે થતા વક્રી ભવનનું સૂત્ર તારવેલું. એમાં પદ્ધતિ એવી વાપરેલી કે પહેલા એક વક્ર સપાટી છે અહીંયાથી કિરણ આવે છે અને આના દ્વારા વક્રીભૂત થતું કિરણ આ જગ્યાએ પ્રતિબિંબ રચે છે. ત્યારે આપણે ધારી લઈએ છીએ કે બીજી સપાટી નથી. પછી આપણે એવું કરીએ છીએ કે બીજી સપાટીને ધ્યાનમાં લ્યો ત્યારે પહેલી વસ્તુ છે એ આભાસી વસ્તુ તરીકે વર્તે અને પછી તમને ફાઇનલ પ્રતિબિંબ મળે. સેમ ટુ સેમ વસ્તુ આપણે કરવાની છે. પહેલા ધારી લેવાનું છે કે મારી પાસે માત્ર અને માત્ર F1 કેન્દ્ર લંબાઈ ધરાવતો લેન્સ છે, બરાબર. હવે એમાં આપણે એવું વિચારશું કે સપોઝ અહીંયા યુ અને આ વી ડેશ, બરાબર. તો F1 છે એનું પ્રતિબિંબ આઈ ડેશ છે જો F2 ન હોત તો, બરાબર. એટલે આઈ ડેશ છે તે F1 માટે, આઈ ડેશ જે છે એ F1 માટે આભાસી પ્રતિબિંબ છે અને આ જ આઈ ડેશ F2 માટે આભાસી વસ્તુ તરીકે વર્તે. ખ્યાલ આવે છે? એટલે થશે કેવું કે માત્ર માત્ર F1 લેન્સ ધ્યાનમાં લેતા લેતા, બરાબર. સૂત્ર આવું છે -1/u તો આ છે u +1/v, તો i ડેશ છે F1 માટે આભાસી પ્રતિબિંબ છે એટલે v ની બદલે v ડેશ એના બરાબર 1/f1. હવે માત્ર F2 કેન્દ્ર લંબાઈ વાળો લેન્સ ધ્યાનમાં લેતા. ઓકે, તો આઈ ડેશ છે એ F2 માટે આભાસી વસ્તુ તરીકે વર્તે,
એટલે માઈનસ 1 અપોન ઓકે વસ્તુ અંતર તરીકે આ વખતે શું આવશે બી ડેશ પ્લસ 1 અપોન બી તો આપણે ધારી લઈએ કે આ જે ફાઇનલ પ્રતિબિંબ છે એ આ છે આઈ બરાબર તો આ વી એના બરાબર 1 અપોન f2 હવે આપણે શું કરશું બંને સમીકરણનો સરવાળો એટલે આભાસી વસ્તુ જે છે અને આભાસી પ્રતિબિંબ છે આ બંને દૂર થઈ જાય તેથી માઈનસ 1 અપોન u પ્લસ 1 અપોન v ડેશ એના બરાબર 1 અપોન f1 માઈનસ 1 અપોન v ડેશ પ્લસ 1 અપોન v બરાબર 1 અપોન f2 બંનેનો સરવાળો કરીએ તો માઈનસ 1 અપોન u હવે આ 1 અપોન v ડેશ પ્લસ અને 1 અપોન v ડેશ માઈનસ ઉડી જાય પ્લસ 1 અપોન v એના બરાબર 1 અપોન f1 પ્લસ 1 અપોન f2 સમજાય તો આ 1 અપોન f1 અને 1 અપોન f2 આ એક સમતુલ્ય કેન્દ્ર લંબાઈ થઈ ગઈ એટલે તેથી તેથી બે લેન્સ માટે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ સમતુલ્ય કેન્દ્ર લંબાઈ 1 upon f એના બરાબર 1 upon f1 વત્તા 1 upon f2 બરાબર હવે આ બે લેન્સ છે એ સંપર્કમાં રહેલા છે એવું આપણે ધારેલું છે બરાબર ધારી લો કે આ બે લેન્સ સંપર્કમાં રહેલા ન હોય જો બે લેન્સ વચ્ચે સ્મોલ ડી અંતર હોય તો 1 upon f એના બરાબર 1 upon f1 plus 1 upon f2 minus d upon f1 f2 થશે આ ખાસ કિસ્સો છે જો તમને બે લેન્સ વચ્ચે d જેટલું અંતર આપેલું હોય તો જ આ લાગુ પડશે આમ પણ તમે સમજી શકો છો કે જો બંને સંપર્કમાં હોય તો d બરાબર 0 અને d બરાબર 0 મૂકો તો ત્રીજો પદ છે એ નીકળી જાય બરાબર તો તેથી તેથી n જેટલા લેન્સ સંપર્કમાં રહેલા હોય તો તેમની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ 1 upon f એના બરાબર 1 upon f1 plus 1 upon f2 plus 1 upon f3 up to 1 upon fn ઓકે તો આ સૂત્ર જે છે એ n જેટલા લેન્સ જો એકબીજાના સંપર્કમાં રહેલા હોય તો એમના માટેની સમતુલ્ય કેન્દ્ર લંબાઈનું છે તો નેક્સ્ટ પ્રશ્ન એવો થાય કે ભાઈ n જેટલા લેન્સ છે એને તમે એકબીજાના સંપર્કમાં મૂકેલા છે તો એનો પાવર કેટલો થાય તો લખીએ આપણે આ સંયોજન નો પાવર પાવર p એના બરાબર 1 upon f થિયરી માં આપણે સાબિત કરેલું છે તો 1 upon f ની બદલે શું લખાય p એના બરાબર 1 upon f1 એટલે p1 plus 1 upon f2 એટલે p2 plus up to pn બરાબર તો અહીંયા પાવર જે છે એ થઈ જશે p1 plus p2 plus p3 plus p4 up to pn પાવરમાં એક વસ્તુ યાદ રાખવાની કે પાવરનો બૈજિક સરવાળો થશે વોટ ડુ યુ મીન બાય બૈજિક સરવાળો એટલે કે જો બહિર્ગોળ લેન્સ હશે તો એના પાવર પ્લસ લેવાના અને અંતર્ગોળ લેન્સ હોય તો એના પાવર માઇનસ લેવાના એટલે તમને મનગમતું કોમ્બિનેશન જે છે એ મળી શકે બરાબર એટલે આ સરવાળો જે છે એ કેવો આવશે બૈજિક સરવાળો બૈજિક સરવાળો જો તમારી પાસે બહિર્ગોળ
लेंस હશે તો એના માટે પાવર પ્લસ હશે અને જો તમારી પાસે અંતર્ગોળ લેન્સ હશે તો એના માટે પાવર માઈનસ હશે બરાબર તો આ રીતે તમે ઈચ્છિત કોમ્બિનેશન વાળા લેન્સ જે છે એ બનાવી શકો છો અને જો મોટવણીની વાત કરીએ બરાબર તો કેવું થશે મિત્રો કે મોટવણી જે છે એનો સીધો ગુણાકાર થાય બરાબર એટલે મોટવણી માટે તમે વિચારી શકો કે ભાઈ એક મોટવણી જે છે એ પહેલા માટેની મોટવણી પહેલો લેન્સ છે એના માટેની મોટવણી m બરાબર આ v / u તો પહેલો લેન્સ છે એનું પ્રતિબિંબ ક્યાં છે v' ઉપર એટલે આ v' આવું થાય બરાબર પછી બીજો જે લેન્સ છે m2 એના માટે v પ્રતિબિંબ એટલે v અને વસ્તુ જે છે એ બીજા લેન્સ માટે છે v' એટલે v' સમજણ તો મોટવણી એટલે v / u મોટવણી એટલે v / u એના શબ્દમાં કહીએ તો પ્રતિબિંબ અંતર છેદમાં વસ્તુ અંતર તો પહેલા લેન્સ ની મોટવણી જોતી હોય તો પ્રતિબિંબ જે છે એ શું છે આભાસી એટલે કે v' / u બીજા લેન્સ ની મોટવણી જોતી હોય અલગથી તો પ્રતિબિંબના છેદમાં વસ્તુ તો પ્રતિબિંબ એટલે v અને વસ્તુ અંતર એટલે v' કારણ કે આ v' છે એ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે હવે ધારી લ્યો કે આ કોમ્બિનેશન છે આ કાકો કોમ્બિનેશન એના માટેની મોટવણી m હોય તો m બરાબર પ્રતિબિંબના છેદમાં વસ્તુ એટલે કે v / u હવે આ v / u ને v' વડે ગુણાકાર અને v' વડે ભાગાકાર કરીએ તો આવું થાય v / v' ગુણ્યા v' / u તો v / v' એટલે m2 ગુણ્યા v' / u એટલે m1 મતલબ કે મોટવણીનો ગુણાકાર થાય સમજે તો તેથી n લેન્સ ના સંયોજન માટે m બરાબર m1 ગુણ્યા m2 ગુણ્યા m3 up to mn તો આવી રીતે એમની મોટવણી જે છે એનો ગુણાકાર થશે બરાબર તો હવે આખાકી થિયરી ને જો ટૂંકમાં વાત કરીએ તો n જેટલા લેન્સ એકબીજાના સંપર્કમાં રહેલા હોય તો એની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ 1/f એના બરાબર 1/f1 1/f2 1/f3 up to 1/fn આના ઉપરથી n જેટલા લેન્સ જો સંપર્કમાં રહેલા હોય તો એમનો પાવર એટલે 1/f એટલે p તો p બરાબર p1 p2 p3 p4 up to pn અને એમની મોટવણી એનો ગુણાકાર એટલે કે m1 / m2 / m3 up to mn એક ખાસ કિસ્સો કે જો બે લેન્સ છે એની વચ્ચેનું અંતર d હોય તો 1/f1 1/f2 d/f1 f1 f2 થાય અને પાવરમાં પણ એવું થાય કે 1/f છે બરાબર જેની બદલે લખી શકાય પાવર p અહીંયા આવશે p1 અહીંયા આવશે p2 d p1 p2 બરાબર એટલે જો જરૂર પડે તો તમે પાવર જે છે એ આવી રીતે પણ સેટ કરી શકો કે તમને એમ થાય કે બે લેન્સ નો પાવર છે કોમ્બિનેશન નો પાવર મારે જોઈએ છે પણ થોડો ઓછો જોઈએ છે તો સેટ એ બેને સંપર્કમાંથી દૂર કરી દો તો આ રીતે જે છે એ તમે કોમ્બિનેશન ધ્યાનમાં લઈ શકશો બરાબર તો આ થી જે છે તમારા માટે આખાની થિયરી કે n જેટલા લેન્સ છે એમનું સંયોજન હોય અને તેઓ સંપર્કમાં રહેલા હોય તો શું થયું સાથે સાથે બીજું એક કીધું માની લો કે ત્રણ લેન્સ હોય બરાબર અને ત્રણેય જો સંપર્કમાં ના હોય તો શું કરવું એના વિશે તમે વિચારજો બરાબર આની અંદર તમને કોમ્બિનેશન માટે આપેલું નથી પણ એ તમે વિચારવાનું હું હોમવર્કમાં આપું છું ઓકે થેન્ક યુ આપણા ટેક્સ્ટબુકનો ભાગ નથી ત્રણ લેન્સ છૂટા છૂટા હોય એવા એક પણ દાખલા આપણી ટેક્સ્ટબુકમાં આપેલા નથી આ જસ્ટ બ્રેઇન એક્સરસાઇઝ માટે છે બાકી એનાથી વધારે કાંઈ નહીં ઓકે બાય બાય થેન્ક યુ